સુરતમાં ઇસ્કોન મંદિર દ્વારા 22મી જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી ચાલી રહી છે। આ વખતની જગન્નાથ યાત્રા વિશેષ બની રહે તે માટે ઇસ્કોન મંદિર દ્વારા અલગથી આયોજન હાથ ધરાયું છે, જેમાં ભગવાનના વાઘા સ્પેશિયલી વૃંદાવનથી મંગાવાયા છે। આ વાઘાની કિંમત 2.25 લાખ રૂપિયા છે, જેને તૈયાર કરવા માટે 8 જેટલા માણસોને 6 મહિના જેટલો સમય લાગ્યો હતો। ભગવાનના વાઘા પર એમ્બ્રોઇડરી વર્ક તથા લેસની પટ્ટીઓ મૂકવામાં આવી છે, જે સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। તો સાથોસાથ ભગવાન જગન્નાથની જીવન લીલાની 21 જેટલી કૃતિઓ પણ મૂર્તિઓ રૂપે યાત્રામાં બતાવાશે। સુરત ઇસ્કોન દ્વારા અમે 22મી રથયાત્રા 22 વર્ષથી કાઢીએ છીએ અને 22મી રથયાત્રા છે અને એના ભગવાનના જગન્નાથના પોશાક અમે વૃંદાવન બનાવ્યા છે। એની કિંમત લગભગ 2.25 લાખ રૂપિયા જેવી થાય અને એમાં જરદોશી વર્ક પણ એની તૈયારી 6 મહિનાથી કરતા હતા। જરદોશી વર્ક સાથે બહુ ઓપ્યુલન્ટ ડ્રેસ બનાવવામાં આવ્યા છે। વિશેષ રૂપથી આ વખતે અમે જે રથયાત્રા કાઢશું એમાં ભગવાનની લીલાઓના દર્શન 21 રથ ઝાંખી ફ્લોટ બનાવી છે, એ વિશેષ મહત્ત્વ છે એનું અને એમાં બધું સમજાવવામાં આવશે કે આ પ્રમાણે ભગવાન લીલા થઈ હતી જગન્નાથપુરીમાં, એ લીલાઓના દર્શન અમે કરાવશું। અને રથ પર ખાસ તો રથ પરથી 1000 કિલો મૂડીનો પસાર વેચવામાં આવશે અને રથની બહાર પણ લાપસીનો પસાર વેચવામાં આવશે। ભગવાન જગન્નાથની યાત્રાને જે રથ તૈયાર કરાયો છે તે ભગવાનના સિંહાસનને ધ્યાનમાં રાખીને બનાવાયો છે। આ રથની ઊંચાઈ 21 ફૂટ અને પહોળાઈ 16 ફૂટ રહેશે। ભગવાન જગન્નાથની યાત્રા રેલવે સ્ટેશનથી શરૂ થશે, જેમાં 15,000થી વધુ ભક્તો ભાગ લેશે। આ રથયાત્રા દરમિયાન 1000 કિલો બુંદી તથા લાપસીનું ભક્તજનોમાં વિતરણ કરાશે। યાત્રા પૂર્ણ થયા બાદ ઇસ્કોન મંદિરમાં 50,000થી વધુ ભક્તજનો માટે પ્રસાદીનું પણ આયોજન કરાશે। આ રથયાત્રામાં વિદેશમાં વસતા ભક્તજનો પણ સુરત આવી યાત્રામાં જોડાશે। હાલ ભગવાન જગન્નાથની યાત્રાને આખરી ઓપ અપાઈ રહ્યો છે। હાલ તો ભક્તજનો ભગવાન જગન્નાથ ક્યારે નગરમાં ચર્ચાએ નીકળી લોકોએ આશીર્વાદ આપશે તેની રાહ જોઈને બેસી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સુરત।